રસ્તા પર ભૂવો પડતા વાહન ચાલકો પરેશાન થયા છે. ઠેર ઠેર ભૂવાના દ્રશ્યો સામે આવ્યા છે. તે પછી અમદાવાદ હોય કે પછી અન્ય કોઈ શહેર અથવા તો ગામડામાં ભૂવા પડ્યાની ઘટના સામે આવતી રહી છે. સુરતમાં પણ આ જ પ્રમાણેના ભૂવા પડ્યા છે. જ્યાં જુઓ ત્યાં ભૂવા રાજ જોવા મળી રહ્યું છે. અને આ સાથે ખાડા પડ્યા છે જેમાં એક બસ ફસાઈ હોય તેવું સામે આવ્યું છે. તંત્રની પોલ ખુલી ગઈ છે, કારણ કે જે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે તેમાં કોઈ પણ પ્રકારની કામગીરી નથી કરવામાં આવી. અમદાવાદ શહેરમાં ભૂવો પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં બસ મોટો ભૂવો પડ્યો. એમસીના ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની બહાર મોટો ભૂવો પડતા સ્થાનિકો પરેશાન થયા. ભૂવાની નજીકમાં શાળા આવેલી છે. ડ્રેનેજના હાઈ ફ્લોના કારણે 25 ફૂટ ઊંડો અને 20 ફૂટ પહોળો ભૂવો પડ્યો. નવાઈની વાત તો એ છે કે અગાઉ એક મહિના પહેલા પણ આ જ સ્થળે ભૂવો પડ્યો હતો. 15 દિવસ પહેલા અહીં ભૂવાનું સમારકામ કરાયું હતું ત્યારે હવે ફરી એકવાર ભૂવો પડતા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે, જે વાતો કરવામાં આવતી હોય છે તે દાવા પોકળ સાબિત થયા છે, કારણ કે અમદાવાદમાં ફરી એકવાર ભૂવા રાજ જોવા મળી રહ્યું છે. વિસ્તારની અંદર આપ જોઈ રહ્યા છો 25 ફૂટ ઊંડો જે ભૂવો પડ્યો છે તેને કારણે ખાસ કરીને બહુ મોટી સમસ્યા છે શહેરીજનો માટે ઊભી થઈ છે, કારણ કે વસ્ત્રાલમાં રોજનો અવર જવરનો રસ્તો છે અને તેને કારણે લોકો ડરી ગયા છે. સવારના લગભગ 5 થી 5:30ની આસાની અંદર અહીં ભૂવો પડતા જે સ્થાનિક લોકો વોકિંગ કરવા આવે છે તે લોકોનું ધ્યાન ગયું. મારી સાથે સ્થાનિક છે, તેમની સાથે વાત કરીશું. ક્યાં નામ હૈ આપકા ઓર ક્યાં પ્રોબ્લેમ હુઆ હૈ યહાં પે કબ પતા ચલા આપકો? મેરા નામ હેમંત યાદવ હૈ. मैं यहीं पे लगभग 100 मीटर दूर गैलेक्सी में रहता हूँ. ये ऐसा है कि यहाँ पे अभी महीने पहले ये इससे बड़ा ही हुआ था. अभी उसके बाद इन लोगों ने उसको रिपेयर किया था एंड अभी यहाँ से फिर से वही चालू हो गया. रात को कल गए थे तब कुछ नहीं था. सुबह आते समय अभी देख रहे हैं तो यहाँ पे इतना बड़ा खड्ढा हो चुका है. अब देखो इसमें ऐसा है कि अभी जाते आते समय कभी भी ये चीज़ अगर ध्यान में ना रहे तो कितनी बड़ी दुर्घटना इसमें हो सकती है. बिल्कुल बिल्कुल. परिवार छे महिलाओं जा रही थी पसार थती है, हमेशा डर लागे रहता है कि अहीं थी पसार थवो એટલે જોખમ ભર્યું છે ના. એટલે આમાં શું છે કે આ તો આ ભલે ભાઈ કહે છે કે લાસ્ટ ટાઈમ થયો હતો, પણ મારા ખ્યાલથી લાસ્ટ 6 મહિનાથી અહીંયા 100 વાર તો સમારકામ થઈ ચૂક્યો છે. ભૂવા પડે છે, બંધ થાય છે, પડે છે, બંધ થાય છે. એટલે એમનું કોઈ પરમાનન્ટ સોલ્યુશન આઈ થિંક એમને ગવર્નમેન્ટ એટલે કે એમસી ને કે જે પણ કરતા હોય એમને પરમાનન્ટ સોલ્યુશન ખબર નહીં કેમ નહીં નીકાળી શકતા. અને આ બહુ જ રિસ્કી એરિયા છે. સપોઝ તમે રાત્રે 4-વ્હીલરથી આવતા હોય તો સીધા અંદર જ ડટાઈ રહો અને રાત્રે 12-1 વાગે કોઈ આવતો હોય તો કોઈ હેલ્પ પણ ના મળે. બિલકુલ, બચાવ માટે કોઈ પણ વ્યક્તિ અહીં ઊભું ના હોય તેવી પ્રકારની પરિસ્થિતિ છે. સ્કૂલ પણ આપ જોઈ રહ્યા છો, અહીં એક સ્કૂલ પણ છે અને આજે રવિવાર હોવાથી કોઈ પણ પ્રકારની મુસીબત નથી થઈ, પરંતુ જો શાળા ચાલુ હોત અને એ દરમિયાન જ આવી પરિસ્થિતિ થઈ હોત. હાલ તો વસ્ત્રાલવાસીઓ ડરી રહ્યા છે ભૂવાને કારણે અને ઠેર ઠેર જે ખાડા પડવાની સમસ્યા છે તેમાં અચાનક જ જે ભૂવા પડવાની સમસ્યા છે તે પણ લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો અમદાવાદમાં કોર્પોરેશનના પાપે પડેલા ભૂવાને રિપેર કરવાની કામગીરી સમયે એમસીનું જેસીબી જ ભૂવામાં પડી ગયું. ગીતા મંદિર 4 રસ્તા પાછળ એટલે કે લક્ષ્મીપુરા ચાલીમાં ઘટના બની. રોડ પર છેલ્લા 2 દિવસથી મહાકાય ભૂવો પડ્યો હતો. સમારકામની કામગીરી સમયે અચાનક જ આખા ઘરનાળાનો રોડ બેસી ગયો હતો, જેના કારણે જેસીબી ભૂવામાં ગરકાવ થઈ ગયું. જોકે એમસીના કોઈ પણ અધિકારીઓ સ્થળ પર હાજર ન હતા. જેસીબી ભૂવામાં પડતા સમયે નજીકમાં બાળકો રમી પણ હતા. સદસીબે મોટી જાનહાનિ ટળી છે. અમદાવાદ શહેરમાં ચોમાસા પૂર્વે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન એક્શન પ્લાન હેઠળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ પ્રી મોન્સૂન એક્શન પ્લાન કેટલો અસરકારક હોય છે તે સ્પષ્ટપણે સાબિત થઈ જતો હોય છે. અને તેનું જ એક ઉત્તમ ઉદાહરણ છે જે ગીતા મંદિર રોડ પર આવેલ જે એક ચાલી છે કે જ્યાં ભૂવો પડ્યો હતો અને આ ભૂવાનું સમારકામ કરવામાં આવતું હતું તે દરમિયાન આખું જે જેસીબી મશીન છે તે જેસીબી મશીન જ ભૂવાની અંદર ગરકાવ થઈ ગયું હતું. આપ જોઈ શકો છો આ દ્રશ્યની અંદર અહીં આખું જે આ અહીંયા ગરનાળું છે એટલે મતલબ અહીં જે ડ્રેનેજ લાઈન પસાર થતી હતી અને અહીં જે ચાલીનો રોડ આવેલો છે મુખ્ય રોડ પણ આ માનવામાં આવતો હોય છે અને જ્યાં કેટલાક દિવસ અગાઉ એક નાનકડો ભૂવો પડ્યો હતો ત્યારબાદ કોર્પોરેશનને જાણ કરતાં અહીં
આ જે ભૂઓ છે તેની સમારકામની કામગીરી કરવામાં આવતી હતી અને તે દરમિયાન જ આખું જેસીબી મશીન છે તે મસમોટા ભૂવાની અંદર ગરકાવ થઈ ગયું હતું અને જે રોડ છે તે રોડ બ્લોક કરવાની ફરજ પડી હતી. બે મહિનાથી ભૂકંપ પડી રહ્યો હતો આરવી અને મ્યુનિસિપાલિટી વાળાએ ધ્યાન ખાસ દીધું નહીં, અરજી બી કરી હતી કે આવશું આવશું, બે દિવસ એવો ખાસો મહિનો તો થઈ ગયો પછી આવ્યા ને પછી આ ઓટોમેટિક રાતે 4 વાગે પડી ગયું. જે આ આખો રોડ પસાર થઈ રહ્યો છે તે રોડની નીચે આ જ પરિસ્થિતિ છે? હા, આ જ પરિસ્થિતિ છે. આપે કોઈ દિવસ રજૂઆત કરી છે કોર્પોરેશન? કેટલી ફેર વર્ષો જવાબ મળે કરશું બસ. પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. રોડ વચ્ચે ભૂવો પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. ચોમાસાની સિઝનમાં સુરતમાં છાશવારે ભૂવા પડવાની ઘટના સામે આવી રહી છે, જેથી રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન થયા છે. નવાઈની વાત તો એ છે કે ભૂવા પર વૃક્ષની ડાળીઓ મૂકી વાહન ચાલકોને ચેતવણી અપાઈ છે. ખેડાના માતરમાં એસટી બસ ખાડામાં ફસાઈ. અમદાવાદથી ધુવારણ જઈ રહેલી એક્સપ્રેસ બસ ખાતા માતરના બસ સ્ટેશનમાં પ્રવેશતા જ ખાડામાં પડી ગઈ હતી. સ્ટેટ હાઈવે પર ગ્રામ પંચાયત દ્વારા પાઇપલાઇન લીકેજ રિપેર કરવા માટે ખાડો ખોદવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમાં કોન્ટ્રાક્ટર દ્વારા પુરાણની કામગીરી કરાઈ હતી. જોકે પુરાણની કામગીરી બરાબર ન થતાં બસ ફસાઈ હતી. ત્યારબાદ માતરના ડેપો મેનેજર દ્વારા નડિયાદથી ક્રેન બોલાવી બસ બહાર કાઢવામાં આવી હતી અને રવાના કરાઈ હતી અને આ દરમિયાન બસમાં સવાર 35 જેટલા મુસાફરો અટવાયા હતા. અત્યારે જ અમદાવાદથી ધુવારણ જતી બસ હતી અને 6 વાગ્યા નરસામાં અહીંયા માતર ડેપોના ગેટ પર ઇન થતાં આગળ પુરાણનો એક ખાડો હતો, એ ગાડાની અંદર બસના આગળના બંને વ્હીલ ફસાઈ ગયેલી. આમાં અગાઉ દિવસના ટાઈમે કેમ અહીંયાથી પંચાયત દ્વારા કેમ ખાડો ખોદવામાં આવેલો હતો એને ફરી પુરાણ કરેલું હતું. તો દાહોદ સ્માર્ટ સિટી ખાડા નગરી બની ગઈ છે. સ્ટેશન રોડથી બિરસા મુંડા ચોક સુધી ખરાબ રોડ રસ્તાના કારણે વાહન ચાલકો ત્રાહિમાં પોકારી ઉઠ્યા છે. હાલ તંત્રએ ખાડા પર માટી અને પથ્થર નાખી સંતોષ અનુભવ્યો છે. સતત ટ્રાફિકથી ધમધમતા રોડ પર હજારોની સંખ્યામાં દરરોજ વાહનો પસાર થાય છે. અનેક સરકારી વાહનો પણ અહીંથી પસાર થાય છે, પરંતુ આ અધિકારીઓને સમારકામ કરવામાં જાણે કે કોઈ રસ જ ન હોય તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. 2017માં દાહોદ નગરપાલિકાને સ્માર્ટ સિટી અંતર્ગત સમાવિષ્ટ કરવામાં આવી હતી. દાહોદ નગરને સ્માર્ટ બનાવવા માટે કામગીરી તો શરૂ કરી દેવાઈ છે, પરંતુ મંદ ગતિએ ચાલતી કામગીરીથી વાહન ચાલકો અને સ્થાનિકોમાં રોષ છે. વર્ષો પહેલા દાહોદને સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે સ્માર્ટ સિટીના કામગીરી પણ ચાલુ કરી દેવામાં આવી હતી, પરંતુ સ્માર્ટ સિટીની કામગીરી એટલી મંદ ગતિએ ચાલી રહી છે કે તેને લઈને વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. શું નામ છે તમારું? કૃષ્ણા સારેલ. કૃષ્ણભાઈ, જે આ રીતે તમે અહીંયા રોડથી પસાર થયા છો, કેવો અનુભવ છે આ રોડ? આ રોડ જેવું તો કંઈ લાગતું નથી. ભાજપ સરકારના રાજમાં સ્માર્ટ સિટી દાવત જાહેર થઈ ગઈ છે, પણ ખાટા સિટી લાગી રહી છે અને કોઈ રોડ જેવું છે નથી. આ સ્ટેશન રોડ લાગતો નથી, ખાટા રોડ લાગી રહ્યો છે. સ્માર્ટ સિટીમાં જે આ ડેમોલેશનનું કામ થયું, બિલ્ડિંગો તૂટી ગઈ, દુકાનો તૂટી ગઈ, પણ હજુ સુધી આ રોડ બન્યો નથી અને બસ આ એવું જ દેખાઈ રહ્યું છે બધું ખાડા દાહોદમાં. શું નામ છે આપનું? પરેશભાઈ. પરેશભાઈ, જે અત્યારે આપ જે આ રોડ પરથી પસાર થયા છો, કેવો અનુભવ લાગી રહ્યો? અરે રોડ આવું ખરાબ છે, બધા આખા ખાડા ખાડા છે ભાઈ. કેવા પ્રકારનું અત્યારે સમારકામ પણ રોડ પર કરવામાં આવ્યું છે, કેવું લાગી રહ્યું છે? કઈ સારું નથી લાગતું ભાઈ, ખરા આખા ખાડા ખાડા છે. ચોક્કસ કહી શકાય કે આપણી સાથે અન્ય પણ જે વાહન ચાલક છે તેઓ સાથે વાત કરીશું. શું વાત છે? સ્પોર્ટ બાઇક પર જો આવા રોડ પર નીકળવાનું થતું હોય તો કેવું લાગે? અરે એવું લાગે છે જાણ પેલી એમાં ડુંગરીમાં જતા હોય. આ તો રોડ નથી, પેલું મેદાન છે, મેદાન જંગલનું મેદાન. હા, અત્યારે જે રોડનું સમારકામ કરવામાં આવ્યું છે, સમારકામ વિશે શું કહેશો? સમારકામ નથી કર્યું, આ તો પેલી પથ્થરને ગાડીઓ પેલી ખાલી કરી લાગે એવું છે. મોટા મોટા પથ્થર દેખાય ને, આટલા મોટા ખાડા સ્ટેશન સુધી, અહીંયા બિરસા મુંડા સર્કલ સુધી આવા મોટા ખાડા છે. સ્માર્ટ સિટી એમ કે છે, પણ સ્માર્ટ સિટી એવું કંઈ લાગતું નથી. જ્યાં દેખે ત્યાં ખાડા ખાડા છે અને આ રોડ પર મીટર નાખેલી છે અને લોકોને તકલીફ બી પડે છે. દેખો તમે જાતે બી દેખી શકો છો, ફેર સુધી ખાડા ખાડા છે. ચોક્કસથી કહી શકાય કે દૂર દૂર સુધી જે રોડ પર ખાડા પડી જવા પામ્યા હતા અને સમારકામ પણ કરવામાં આવ્યું હતું અને સમારકામની સાથે જે રોડ પર માટી નાખી દેવામાં આવી છે. ખાડામાં પડો કે પછી માટીમાં લપસીને પડો, પ્રજાને નુકસાન તો થવાનું જ છે, તે વાત અહીંયા સાથે છે. કહી શકાય કે અત્યારે જે રોડનું જલ્દીથી જલ્દી સમારકામ થાય તેવી લોકોની પણ માંગ ઉઠવા પામી છે.